રાજકોટ શહેરમાં છેલ્લા 60-60 વર્ષથી જલારામજીએ પોતાનો સ્વાદ જાળવી રાખ્યો છે અને શિયાળાની સંજીવની એટલે જલારામજીકી. જલારામજીકીમાં તલની ચીકી, ગોળની ચીકી, શીંગ ચીકી, ટોપરા ગોળ મિક્સ, ગોળનો ચોકો, સાકરમાં ચોકો ચીકી, અવનવી 50 થી વધારે વેરાયટી જલારામજીકીમાં ઉપલબ્ધ છે. તેમજ રાજભોગ ચીકી, કાજુ, બદામ, મિક્સ ડ્રાયફ્રૂટ વગેરે નવી વેરાયટીઝ જલારામ ચીકીમાં ઉપલબ્ધ છે. જલારામ ચીકીની રાજકોટમાં 4 બ્રાન્ચ આવેલી છે. લીમડા ચોક, સોની બજાર, જિલ્લા ગાર્ડન રોડ અને ઇન્દિરા સર્કલ વગેરે દુકાનોમાંથી ગ્રાહકો પોતાની પસંદગીની ચીકી ખરીદી શકશે. વર્ષોથી જલારામ ચીકી જે લોકો ખરીદતા હોય છે તે લોકોએ જલારામ ચીકીની ક્વોલિટી બાબતે મુલાકાત આપી હતી. જલારામ ચીકી વર્ષોથી પોતાની ક્વોલિટી કઈ રીતે જાળવી રાખે છે તે બાબતે જલારામ ચીકીના માલિક પ્રકાશભાઈ ચોટાએ પણ વિગતો આપી હતી. અહેવાલ દીપક રાઠોડ. કેમ કે વર્ષોથી આ ચીકીનું એક ઘરનું કામકાજ આવે છે અને સારી હોય છે, બીજી ચીકી કરતા વખણાય છે અને કામકાજ સારું છે. એ ખૂબી એટલે એનું કારણ છે કે આ લોકોની બનાવટી રીતની છે ને, કે સંગમવારાની બીજી જગ્યાએ આપણે ખાઈને એના કરતાં જે સ્વાદની અંદર જે મીઠા આનંદ આવે છે ને, તો બીજામાં નથી આવતો. આ 25-30 વર્ષ થયા સોની બજારમાં હતા ને, દર વર્ષે અહીંયાથી આજ અહીંયાથી આ બ્રાન્ચ આવી ગયા લોકોની 63 વર્ષ થઈ ગયા. સ્વાદ ઘણો સારો છે, વર્ષોથી એક જ સ્ટાઇલનો સ્વાદ આવે છે, એમાં કોઈ ફેરફાર લાગતો નથી. અમે લગભગ 30-40 વર્ષ થયા સોની બજારમાં હતું, ત્યાંથી બી લેતા. નહીં, સેમ કોપી ટુ કોપી હોય છે, પણ ગોળને જે વાપરે છે, વસ્તુ ઇન્ટિરિયર જે વાપરે છે એ ઘણી સારી ક્વોલિટીની હોય છે. શીંગની ચીકી છે, પછી મિક્સ ચીકી લોકો કરે છે, દારિયાની, તલની, એ ચીકી શીંગની છે. એનું કારણ કે વર્ષોથી શીંગ ખાવાની આદત છે ને, શિયાળો જેદીથી ચાલુ થાય તેથી પૂરી થાય ચોમાસામાં ત્યાં સુધી અમારે ઘરે ચાલુ જ હોય. ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી છે. અમારી પ્રોડક્ટની અંદર કોઈ કલર, કેમિકલ, પ્રિઝર્વેટિવ આવતી નથી, નેચરલ જ વસ્તુ છે, એટલે એને કારણે એકધારી ગુણવત્તા જળવાઈ રહી છે. બીજું, ખરીદીની અંદર અમારો એક્સપિરિયન્સ જે છે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરી અને કસ્ટમરને વધુ વધુ સારું આપવાની અમારી ભાવના છે, જેને કારણે ગ્રાહક પણ જળવાઈ રહ્યો છે અને વધતો જાય છે. રેગ્યુલર આપણી જે શીંગની, તલની, દાળિયાની અને મિક્સ, આ આપણી ગોળની, શિયાળાની બધી રેગ્યુલર વસ્તુ છે. પણ ખજૂર, ટોપરું, કિસમિસ, કાળી દ્રાક્ષ અને કાજુ એ રાજભોગ નવી વેરાયટી છે, અને કાજુ, બદામ, પિસ્તા જે ડ્રાયફ્રૂટમાં છે. ત્યારબાદ ખજૂરની આઈટમ શિયાળાની સ્પેશિયલ છે, જે લોકો સીધો ખજૂર નથી ખાતા, તો ખજૂર પૂરી, ખજૂર કતરી, ખજૂર ચોકો બોલ, આ બધી વેરાયટીઓ જે છે એ શિયાળાની અંદર ખૂબ પ્રચલિત છે અને લોકો પૌષ્ટિક આહાર તરીકે એને લે છે. જે સોની બજારની અંદર અમારી પહેલી સ્થાપના થઈ, એ બ્રાન્ચ ત્યાં છે, લીમડા ચોકની અંદર 97માં થઈ, અને ઇન્દિરા સર્કલ છે અને જિલ્લા ગાર્ડન અમારી ફેક્ટરી પાસે પણ છે. આ બહુ સરસ સવાલ છે તમારો, કારણ કે સુગર ફ્રી અને સુગર લેસ આ બેનું ડિફરન્સ જે છે ને એ લોકો બહુ ઓછા લોકો જાણે છે. સુગર લેસ એટલે અમે કોઈ વસ્તુની અંદર સુગર નથી નાખતા, અને સુગર ફ્રી એટલે ડાયાબિટીસવાળા ખાઈ શકે. ખજૂરની અંદર સેલ્ફ સુગર હોય છે, જેની માત્રા વધુ હોય એટલે ડૉક્ટરની સલાહ મુજબ જ લઈ શકાય, અને સુગર ફ્રી જે છે એ ડાયાબિટીસના દર્દી લઈ શકે. એટલે આ ભૂલ જે છે એ કસ્ટમરમાં થતી હોય છે, એટલે અમારે એ ચોખવટ કરવી પડતી હોય છે. હવે ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ મુજબ જ આ સુગર લેસ અમારી ખજૂરની વસ્તુ જે છે એ લેવી. સૌરાષ્ટ્ર બહાર અમારું ભવિષ્યનું ગોલ છે, જે અમદાવાદ અમે લઈ જઈ શકીએ.